નમસ્કાર દર્શક મિત્રો હું છું મયુરી વ્યાસ અદ્વૈત આર્ટ્સ કોલેજ જસરા અને આ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે જેવી રીતે તમે જાણો છો કે આપણે બી સેમિસ્ટર વન કમ્પલસરી ઇંગ્લિશ બ્રિજિસ એની જે પાંચ સ્ટોરી આપેલી છે આપણા પાસે પાંચ વાર્તાઓ છે તેના જે શોર્ટ ક્વેશ્ચન છે એને હું તમને ગુજરાતીની અંદર સમજાવી રહ્યો છું ધ ગિફ્ટ ઓફ ધ મેજાઈ અને ધ ફાધર એના પણ આપણે આગળ વિડીયોઝ બનાવી ચૂક્યા છીએ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે જો તમે ન જોયો હોય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે ત્રીજા નંબરની આપણી જે સ્ટોરી છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી અ રોંગ મેન ઇન વર્કર્સ પેરાડાઈઝ કામદારોના સ્વર્ગની અંદર એક ખોટો માણસ આઈ હોપ કે તમને એ સ્ટોરી આવડતી હશે જો નથી આવડતી તો તમે રાવલ પ્રકાશનની જે બ્રિજિસ છે તેની અંદર ગુજરાતી અનુવાદ આપેલું છે અથવા તો યુટ્યુબ પર તમને બીજા પણ વિડીયોઝ મળી જશે પણ હું તમને જે શોર્ટ ક્વેશ્ચન ગુજરાતીની અંદર સમજાવવાનો છું તે પ્રશ્ન કદાચ તમને ક્યાંય નહીં મળે તો સમજવાની અંદર તમને એકદમ સરળતા પડે એટલા માટે કરીને આપણે સિરીઝ ચાલુ કરી છે બરાબર તો જેથી કરીને જવાબ તમને કદાચ સ્ટોરી આવડતી હોય એટલે આવડતા જ હોય પણ પ્રશ્નને ઇંગ્લિશની અંદર આપેલા પ્રશ્નને ગુજરાતીની અંદર ન સમજી શકવાના કારણે આપણે કદાચ એનો ખોટો જવાબ લખીએ છીએ અથવા તો છોડી દઈએ છીએ આ પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે સિરીઝ ચાલુ કરેલી છે તો વધારે સમય વ્યતીત ન કરતા એની અંદર પાંચ શોર્ટ ક્વેશ્ચન આપેલા છે અ રોંગ મેન ઇન વર્કર્સ પેરેડાઇઝ બી એ સેમિસ્ટર વન કમ્પલસરી ઇંગ્લિશ સ્ટોરી નંબર થ્રી બાય રવિન્દ્રનાથ ટાગોર તો વોટ વોઝ ધ મેન્સ ઓક્યુપેશન પહેલો આપણો પ્રશ્ન છે વોટ વોઝ ધ મેન્સ ઓક્યુપેશન જવાબ તમને આવડે જ છે પણ કદાચ પ્રશ્ન સમજવાના કારણે ન સમજી શકવાના કારણે કદાચ મિસ્ટેક થઈ શકે તો આનું ગુજરાતી એવું થશે કે વોટ વોઝ ધ મેન્સ ઓક્યુપેશન તે જે મેન હતો જે વ્યક્તિ હતો એનો ઓક્યુપેશન એટલે કે વ્યવસાય એનો વ્યવસાય શું હતો એ જે વ્યક્તિ હતો એનો વ્યવસાય શું હતો તો એ વ્યક્તિનો વ્યવસાય હતો ચિત્રકામ કરવાનું પેઇન્ટિંગ કરવાનું કલાની અંદર તે અદ્ભુત રસ ધરાવતો હતો બીજા નંબરનો ફ્રેન્ડ્સ આપણો ક્વેશ્ચન છે વોટ હેપન્ડ ટુ ધ મેન આફ્ટર હિઝ ડેથ વોટ હેપન્ડ એટલે હેપન એટલે બનવું શું બન્યું ટુ ધ મેન એ વ્યક્તિનું શું બન્યું આફ્ટર એટલે પછી ઇઝ ડેથ ડેથ એટલે મૃત્યુ તો વ્યક્તિના મૃત્યુ પછી શું બન્યું બરાબર તે જે વ્યક્તિ હતો એના મૃત્યુ પછી શું બન્યું તો ફ્રેન્ડ્સ આ પ્રશ્નને પણ હવે તમે ગુજરાતીમાં સમજી લીધો છે એનો જવાબ પણ તમે આપી જ શકો છો કે તે વ્યક્તિનું મૃત્યુ થયું પૃથ્વી ઉપરથી ત્યારે જે દેવદૂત છે એરિયલ છે એરિયલે શું કર્યું આ વ્યક્તિના ભૂલતા વર્કર્સના પેરેડાઈઝની અંદર નાખી દીધો કામદારોના સ્વર્ગની અંદર આ વ્યક્તિને ભૂલતા નાખી દીધો બરોબર ને તો એના પછી એવું બન્યું કે એના મૃત્યુ પછી એને વર્કર્સના પેરેડાઈઝની અંદર લઈ જવામાં આવ્યો સ્ટોરી તમને ખબર જ છે તો પ્રશ્ન સમજવાના કારણે તમે એનો જવાબ આસાનીથી લખી શકો તો ફ્રેન્ડ્સ આપણો ત્રીજો શોર્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ મેન વોન્ટ ફ્રોમ ધ ગર્લ વોટ ડીડ ધ મેન વ્યક્તિ છે વોન્ટ ફ્રોમ ધ ગર્લ તે વર્કર્સના પેરેડાઈઝની અંદર જે છોકરી છે એ છોકરીની પાસે તે વ્યક્તિ શું ઈચ્છે છે બરાબર શું ઈચ્છે છે તે છોકરી પાસેથી વર્કર્સના પેરેડાઇઝ ની અંદર તો ફ્રેન્ડ્સ સ્ટોરી કંઈક એવી રીતની હોય છે કે તે ચિત્રની અંદર કલાની અંદર કૃતિની અંદર આર્ટની અંદર રસ અને રુચિ ધરાવનાર વ્યક્તિ વર્કર્સના પેરેડાઈઝની અંદર બધા આખો દિવસ કામ કમ ને કોમ કમ સિવાય એમને બીજું કયું હતું નથી કોમ સિવાય તે બીજું કંઈ એમને સૂજતું નથી તો એના પાસે તો ત્યાં કંઈ કામ નથી તો પછી ફર્યા કરે છે લીલા ઘાસ ઉપર સૂરે તો પછી ઝરણાની બાજુ જેમ તે બેઠો હતો ત્યાં કને બધી સ્ત્રીઓ પાણી ભરવા આપતી હતી તો એને એવી ઈચ્છા હતી કે આ મને એક ઘડો આપે તો એ ઘડામાંથી હું સરસ મજાની પેન્ટિંગ દોરું તો અહીં કરીને આપણો પ્રશ્ન છે વોટ ડીડ ધ મેન વોન્ટ ફ્રોમ ધ ગર્લ તે છોકરી પાસેથી તે વ્યક્તિ શું ઈચ્છતો હતો તો એક ઘડો ઈચ્છતો હતો શેના માટે ઉપર ચિત્રકામ કરવા માટે પેઇન્ટિંગ કરવા માટે તો ફ્રેન્ડ્સ આપણો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ મેન સ્પેન્ડ હિઝ ટાઈમ ઇન વર્કર્સ પેરેડાઇઝ હાઉ ડીડ ધ મેન હાઉ એટલે કેવી રીતે ડીડ એટલે સાદો જે ભૂતકાળ છે એના નકાર અને પ્રશ્નાર્થ માટે વપરાતું સહાયકારક ક્રિયાપદ છે હેલ્પિંગ વર્ગ છે હાઉ ડીડ ધ મેન સ્પેન્ડ હિઝ ટાઈમ ઇન વર્કર્સ પેરેડાઇસ એ વ્યક્તિ હતો તે કામદારોના સ્વર્ગની અંદર પોતાનો સમય કેવી રીતે વિતાવતો હતો બરાબર એણે પોતાનો સમય કેવી રીતે વિતાવ્યો તો સિમ્પલ વસ્તુ છે એના પાસે કોઈ કામ નહોતું એટલે એ ફરતો પછી ઝરણા પાસે જતો વૃક્ષોની નીચે સુઈ જતો ઘાસના મેદાન ઉપર સુઈ જતો બરાબર એવી રીતે એ પોતાનો સમય વ્યતીત કરતો કારણ કે આ આ તો વ્યક્તિ હતો અને બધા લોકો હતા એ તો કેવા હતા ફક્ત કામની યાચના રાખવાવાળા ફક્ત કામને ચાહનારા જ વ્યક્તિઓ હતા તો ફ્રેન્ડ્સ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે વાય ઇન યોર ઓપિનિયન વોઝ ધ રોંગ મેન ફાઇનલી આસ્કડ ટુ લીવ પેરાડાઈઝ દેખો ફ્રેન્સ આ પ્રશ્ન થોડોક જટિલ લાગે સમજવામાં પણ જો કદાચ એને તમે સારી રીતે ગુજરાતીમાં સમજી લો તો એનો જવાબ તમે તમારા શબ્દોમાં ખૂબ જ સારી રીતે આપી શકો તો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે જે તમને સ્ક્રીન ઉપર ઓલરેડી દેખાય છે વાય ઇન યોર ઓપિનિયન તમારા ખુદના મતની અંદર તમારા ઓપિનિયનની અંદર શા માટે વોઝ ધ રોંગ મેન ફાઇનલી આસ્ક ટુ લીવ પેરેડાઇસ આખરે સ્વર્ગ છોડવાનું એ વ્યક્તિને શા માટે કહેવામાં આવ્યું બરાબર કે તું હવે આ વર્કર્સ નું પેરેડાઈઝ છોડી દે આવું એને શા માટે કહેવામાં આવ્યું બરાબર એ તમારા શબ્દોની અંદર તમારે વર્ણવવાનું છે તો ફ્રેન્ડ્સ એની અંદર વાત એવી હતી કે સ્વર્ગની અંદર તો કામદોરાના સ્વર્ગની અંદર બધા કામને જ મહત્વ આપતા હતા આખો દિવસ કાર્ય જ કરતા હતા પણ આ વ્યક્તિના આવવાથી એમની જે સિસ્ટમ હતી એ કેવી થઈ ગઈ હતી ડિસ્ટર્બ થઈ ગઈ હતી કારણ કે હવે બધી સ્ત્રીઓ સજવા ધજવામાં સૌંદર્યતાની અંદર વધારે મહત્વ આપવા લાગી છે પેલી છોકરી આખો દિવસ ઘડાને જોજો કરે છે ચિતરેલા પછી વાળની અંદર જે રિબિન છે સરસ મજાની માથે પેન્ટિંગ કરેલી છે તે રિબિનને જોવા લાગી મતલબ ટાઈમ ઉપર અવે વર્ગની અંદર કોઈ કામ થતું નથી બધાએ ધીમે ધીમે કલા પ્રત્યે રૂચિ રાખનારા લોકો થઈ ગયા છે તો આખી સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ જેથી બધાએ લોકોને ભેગા કર્યા અને કારણ જાણ્યું કે આ ખોટો વ્યક્તિ આવી ગયો એના કારણે એણે કલા તરફ કે અથવા જે ટાઈમ વેસ્ટ થાય ચિત્રના કારણે કલાના કારણે જે ટાઈમની બરબાદી થાય છે એ બધું આના કારણે જ છે તો એના કારણે આપણે હવે શું કરીશું અને શરૂ બહાર નીકાળી દઈએ તો ફ્રેન્ડ્સ આ આપણા પાંચ ક્વેશ્ચન હતા કે જેને ગુજરાતીની અંદર તમે સમજી ગયા છો સ્ટોરી તમને આવ વડે જ છે એવી મને આશા છે જેથી કરીને હવે તમે આ દરેક પ્રશ્નોનો જવાબ કદાચ એક્ઝામમાં આમાંથી પૂછાય તો તમે લખી શકો આ સ્ટોરી સરસ મજાની છે રવિન્દ્રનાથ ટાગોરે એવા વ્યક્તિઓના મોઢા ઉપર તમાચો માર્યો છે એવા વ્યક્તિઓ ઉપર વ્યંગ કર્યો છે જે વ્યક્તિ હું આખો દિવસ કામને જ મહત્વ આપે છે કલા ને નિમ્ન કક્ષાની ગણે છે ચિત્રકામ કરવું શિલ્પ કરવું એ તો સમયનો બગાડ છે એવું જ માને છે તો એવા વ્યક્તિઓ ઉપર કરારો વ્યંગ રજૂ કરતી આ સરસ મજાની સ્ટોરી છે તો ફ્રેન્ડ્સ આગળની સ્ટોરીની સાથે મળીશું જે પણ વિડીયો અપલોડ થયેલ છે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે તો એને શેર કરતા રહો અને અન્ય કોલેજીસના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડતા રહો એવી આશાની સાથે જય શ્રી કૃષ્ણ